गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 12 साइंस ना क्लास में आपनो हार्दिक स्वागत छे। हवे आपणे ऑर्गेनिक केमिस्ट्री नू बीजू अगत्यनू चैप्टर नंबर 12 आल्डिहाइड कीटोन अने कार्बोक्सिलिक एसिड संयोजनों एना विषे आपणे आ चैप्टर में अभ्यास करीशुं। तो आ चैप्टर की अंदर त्रण मुख्य ग्रुप आल्डिहाइड एले CHO, बीजो कीटोन एले CO अने तीजू COOH कार्बोक्सिलिक एसिड, आ त्रण मुख्य समूह विषे आपणे चर्चा करीशुं। तो आपणे सौथी पहेला जोईए के कार्बोनिल समूह एटले शुं। कार्बोनिल समूह धरावती भिन्न समानधर्मी श्रेणी अने समूह जणावो। तो के कार्बोनिल समूह एटले कयो समूह, तो समझो जेमां CO आवे ने, एटले कार्बन अने एक ऑक्सिजन होय एने कार्बोनिल समूह कहेवाय। एटले के कार्बन अने ऑक्सिजन कया केटला बंधथी जोड़ाय, एक बंध के द्विबंध, तो के द्विबंध थी जोड़ाय। तो के कार्बनिक संयोजनों में कार्बन और ऑक्सीजन वच्चे द्विबंध वाला समूह ने कार्बोनिल समूह कहे छे। नीचे आपेला कोष्टक में क्रियाशील समूह ने कार्बोनिल समूह कहेवाय, जेम के आल्डिहाइड कार्बोनिल समूह छे, एक बाजु R अने एक बाजु H लख्यु छे। तेमां कार्बोनिल समूहना कार्बन हाइड्रोजन एटले आ अने कार्बन साथे जोड़ायेलो होय छे। कार्बन एटले आ, एमां हाइड्रोजन अने कार्बन साथे जोड़ायेलो होय छे। पछी आवे कीटोन। कीटोननी अंदर कार्बोनिल समूहनी બંને બાજુ કાર્બન જોડાયેલો હોય, આર અને આર ડેશ આર। તો કે કીટોનમાં કાર્બોનિલ સમૂહ નહીં, કાર્બનના જોડે બે કાર્બન પરમાણુઓ જોડાયેલા હોય છે। અને ત્રીજું, કાર્બોનિલ સમૂહની એક બાજુ કાર્બન અને એક બાજુ OH જોડાયેલા હોય તો કાર્બોક્સિલિક એસિડ બને। આ કાર્બોક્સિલિક એસિડ છે આર। તો તેમાં કાર્બોનિલ કાર્બન હાઇડ્રોક્સિલ એટલે OH સમૂહ અને ઓક્સિજનની સાથે અને અન્ય કાર્બન અથવા હાઇડ્રોજનની સાથે જોડાયેલ હોય। આમ જે આ આપણે RCOOH સમૂહ કહેવાય, કાર્બોક્સિલિક એસિડ સમૂહ, એમાં એના બીજા કેટલા વ્યુત્પન્ન મળે, વ્યુત્પન્ન એટલે એમાંથી બીજા સંયોજનો બનાવી શકાય, જેમ કે RCOOH છે, એની અંદર આપણે વાત કરીએ તો RCO એમના એમ OHની જગ્યાએ X જોડી દો, એટલે CO R અને X, આને કહેવાય એસિડ ક્લોરાઇડ। એટલે કે એસાઇલ હેલાઇડ કહેવાય। બીજું, જે RCOOH છે એમાં CO જોડે R એમના એમ CO R, પણ એક બાજુ NH2 સમૂહ લાગે, કોની જગ્યાએ OHની જગ્યાએ, OHની જગ્યાએ જો NH2 સમૂહ લાગે તો એમાઇડ સમૂહ આવે। કયો? એમાઇડ। તો આને RCOOH-ને એમાઇડ કહેવાય। કોને? RCOOH-2, આને એમાઇડ સમૂહ કહેવાય। હવે એસ્ટર સમૂહ કઈ રીતે બને જુઓ, તો કે RCOOH છે એમાં H જતો રહે,
એટલે આરસી ડબલ ઓ જોડે બીજો આર ડેશ જોડાય, આ શું બની જાય? એસ્ટર. એટલે એસ્ટર સમૂહ આપણને પ્રાપ્ત થાય છે. અને એના પછી આરસી ડબલ ઓ જે એવા ને એવા બે અણુઓ જોડાય, આર સી ડબલ ઓ અને અહીંયા આર સી ડબલ ઓ, એ બંને જો ઓક્સિજન સાથે જોડાય તો શું બને? એસિડ એનહાઇડ્રાઇડ. તો આપણને એસિડ એનહાઇડ્રાઇડ મળે. બોલો, ક્લિયર? તો આ રીતે એના ચાર વ્યુત્પન્ન બન્યા, જે કાર્બોક્સિલિક એસિડમાંથી મળે, એસાઇલેલાઇડ, એમાઇડ, એસિડ એનહાઇડ્રાઇડ અને એસ્ટર. હવે આપણે જોઈએ, જો આલ્ડિહાઇડ RCHO આ રીતે લખાય, જેમાં CH3 આરની જગ્યાએ CH3 લખો, CH3CHO તો ઇથેનાલ બને. કીટોન RCOR-, એને આ રીતે લખાય, આર અને આર ડેશની જગ્યાએ CH3CH3 લખો તો એસિટોન બન્યું. કાર્બોક્સિલિક એસિડ RCOOH, એટલે CH3COOH મળ્યું, તેને ઇથેનોઇક એસિડ મળ્યું. એસાઇલ એલાઇડ RCOX આવે, તો આરની જગ્યાએ CH3COCl લગાડીએ તો એસાઇલ હેલાઇડ બને, એસિટાઇલ ક્લોરાઇડ કહેવાય એને. એમાઇડ RCONH2, આરની જગ્યાએ CH3 લગાડ્યું, ટોટલ બે કાર્બન થયા, ઇથેનેમાઇડ કહેવાય. એસિડ એનહાઇડ્રાઇડ RCO2O, એટલે આ થયું આપણી જોડે એસિટિક એનહાઇડ્રાઇડ. અને એસ્ટર RCOOR-, તેના ઉપરથી આપણને ઇથાઇલ ઇથેનોઇડ નામ પડ્યું. તો આ રીતે આપણને અલગ અલગ સમૂહ પ્રાપ્ત થાય. હવે એવું કીધું છે, આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો શેમાં વધારે જોવા મળે? તો કે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં સૌથી વધારે જોવા મળે. સજીવોની જે જૈવરાસાયણિક પ્રક્રિયાઓ થાય છે વિવિધ પ્રકારની, એ જૈવરાસાયણિક પ્રક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ બધા જે સંયોજનો છે ને, એ કુદરતની અંદર સુગંધ અને સ્વાદનો ઉમેરો કરે છે. તો જો એનું ઉદાહરણ આપો એટલે તરત તમને ખ્યાલ આવશે. વેનિલિન એ વેનિલાના દાણામાંથી બને. સેલિસાલ્ડિહાઇડ મેડોસ્વીટમાંથી બને. સિન્નામાલ્ડિહાઇડ તજમાંથી બને છે, જે આનંદદાયક સુગંધ આપે છે. વેનિલિનનું સૂત્ર CHO, નીચે OH અને અહીંયા OCH3. સેલિસાલ્ડિહાઇડ CHO અને ઓર્થો પોઝિશનમાં OH. સિન્નામાલ્ડિહાઇડ CH ડબલ બોન્ડ CH CHO. તેઓ ઘણા ખાદ્ય પદાર્થોમાં અને ઔષધોમાં સ્વાદ વધારવા માટે વપરાય છે. બધામાં શેના માટે વપરાય છે? સ્વાદ વધારવા. આ વર્ગોના કેટલાક સંયોજનોનું ઉત્પાદન એસિટોન તરીકે અને ગુંદર, પેઇન્ટ, રેઝિન, અત્તર, પ્લાસ્ટિક, કાપડ વગેરે પદાર્થોની બનાવટ માટે કરવામાં આવે છે. અહીંયા એના કેટલાક આપણને IUPAC નામ અને સામાન્ય નામ આપેલા છે. જોઈએ, HCHO અને મિથેનાલ કહેવાય. IUPAC નામ ખાસ યાદ રાખવાનું. એક કાર્બન છે એટલે આલ્ડિહાઇડમાં આલ પ્રત્યય આવે. કયો આવે? આલ પ્રત્યય. મિથેન પ્લસ આલ, તેને કહેવાય મિથેનાલ.
ઇથેન પ્લસ આલ એને કહેવાય ઇથેનાલ. મિથેનાલમાં એક કાર્બન હોય, ઇથેનાલમાં બે કાર્બન હોય. એટલે બે કાર્બન માટે આપણને આપ્યું છે ઇથેનાલ. પછી આપણને એક આ રીતે આપ્યું છે. તો હંમેશા યાદ રાખવાનો, આલ્ડીહાઇડ સમૂહ અને કાર્બોક્સિલિક એસિડ સમૂહ એવો છે. કેના માટે એક વસ્તુ યાદ રાખવાની, હમ જહાં પે ખડે હો જાતે હૈ લાઈન વહીં સે શરૂ હો જાતી હૈ. એટલે જ્યાં આલ્ડીહાઇડ અને કાર્બોક્સિલિક એસિડ હોય ત્યાં નંબર વન આપવાનો અને લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરવાની. તો ત્રણની શૃંખલા થઈ. બીજા જોડે શું છે? મિથાઇલ સમૂહ. એટલે શું આવે? ટુ મિથાઇલ. અને ટોટલ કાર્બન કેટલા છે? ત્રણ. એટલે પ્રોપેન પ્લસ આલ પ્રોપેનાલ, ટુ મિથાઇલ પ્રોપેનાલ. એ આપ્યું છે એનું નામ. હવે આ સાયક્લો છે, સાયક્લો બરાબર. આને વન આપો, ઉપર બે અને આને ત્રણ આપો. સીએસ થ્રી જ્યાં જોડાયો છે ત્રણ નંબર થશે. એટલે હવે થ્રી મિથાઇલ, પછી આવે સાયક્લો, પછી આવે હેક્ઝેન અને કાર્બાલ્ડીહાઇડ શબ્દ યુઝ થાય. આ યુપીએસસીમાં કયો શબ્દ યુઝ થાય? કાર્બાલ્ડીહાઇડ. થ્રી મિથાઇલ સાયક્લો હેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ. એ પછી તમને બીજું એક આપ્યું છે સીએચ થ્રી સીએચ. અહીંયા ઓ સીએચ થ્રી છે અને અહીંયા સીએચઓ છે. ફરીથી નંબર એના એ જ. બીજા જોડે મિથોક્સી છે એટલે ટુ મિથોક્સી અને ત્રણ કાર્બન છે એટલે પ્રોપેનાલ. શું આવે? ટુ મિથોક્સી, ત્રણ કાર્બન છે એટલે આવે પ્રોપેનાલ. તે કે નામ થયું આપણી જોડે. હવે કુલ પાંચ કાર્બન છે એટલે પેન્ટેનાલ. આમાં ત્રણ કાર્બનને બીજા જોડે જ ડબલ બોન્ડ છે, દ્વિબંધ એટલે પ્રોપ ટુઇનાલ. બેન્ઝિનિંગ સાથે બે આલ્ડીહાઇડ હોય તો બેન્ઝીન વન ટુ ડાય કાર્બાલ્ડીહાઇડ. અહીંયા આલ્ડીહાઇડવાળો કાર્બન એક બે અને બીઆરવાળો ત્રણ, એટલે થ્રી બ્રોમો બેન્ઝાલ્ડીહાઇડ. એ પછી કીટોનમાં નામ જોઈએ તો તમને આ તો ખબર છે, સૌથી સાદામાં સાદો કીટોન પ્રોપેનોન, જેને આપણે એસિટોનના નામથી ઓળખીએ છીએ. તદુપરાંત પાંચ કાર્બન છે એટલે પેન્ટેન ટુ એન, કારણ કે બીજા જોડે ઓ એચ ઓ એન સીઓ સમૂહ છે. એના પછી સીએચ થ્રી સીએચ સીએચ થ્રી સીઓ સીએચ સીએચ થ્રી સીએચ થ્રી. વન ટુ થ્રી ફોર ફાઇવ. બીજા અને ચોથા જોડે મિથાઇલ સમૂહ છે એટલે ટુ ફોર ડાયમિથાઇલ. કુલ પાંચ કાર્બન છે. ત્રીજા જોડે કીટોન છે એટલે પેન્ટેન થ્રી ઓન. ઓકે, આના માટે આપણને નામ પૂછ્યું છે. અહીંયા ઓ છે અને અહીંયા સીએસ થ્રી છે. આને નંબર વન આપો, આને ટુ આપો, એટલે ટુ મિથાઇલ. સાયક્લો સ્ટ્રક્ચર છે એટલે સાયક્લો હેક્ઝેનોન. અને એના પછી છેલ્લું સીએસ થ્રી સી સીએચ થ્રી દ્વિબંધ સીએચ સીઓ સીએચ થ્રી. એટલે આ વન ટુ થ્રી ફોર ફાઇવ કીટોનને ન્યૂનતમ નંબર મળવો જોઈએ. ચોથા જોડે મિથાઇલ સમૂહ છે એટલે ફોર મિથાઇલ. ટોટલ ફાઇવ કાર્બન છે એટલે પેન્ટ
तीजा जोड़े द्विबंध जे एटले थ्री इन अने बीजा जोड़े कीटोन जे एटले टू ऑन फोर मिथाइल पेंट थ्री एन टू ऑन तो एनु आईयूपीएससी नाम अने सामान्य नाम हता एमां आईयूपीएससी नाम आपणे जोया ए तैयार करी नाखजो। हवे आपणे कार्बोनिक समूहनुं बंध निर्माण तथा बंधारण समझाइए। એવું લખ્યું છે કાર્બોનિલ સમૂહમાં સિગ્મા અને પાઇબંધ અને સમતલ્ય તથા બંધકોણ સમજાવો। કાર્બનની ઇલેક્ટ્રોનની રચના તમને ખબર છે 1s2 2s 1 2p 2s 2 2p 2। ઉત્તેજિત અવસ્થામાં 2s નો એક ઇલેક્ટ્રોન ક્યાં જાય 2p માં, એટલે શું આવે 1s2 2s 1 2p 3 1s2 2s 1 2p 3। ઓક્સિજન સાથે અગર જો આપણે મોકલવો હોય તો 2s2 2p 2 2p y 1 ને 2p z 1, એટલે કાર્બન ઉત્તેજિત અવસ્થામાં, ઓક્સિજન ધરા અવસ્થામાં એટલે સામાન્ય અવસ્થામાં આપ્યું છે। કાર્બોનિલ કાર્બન પરમાણુ sp2 સંકૃત હોય છે, દ્વિબંધ છે ને એટલે દ્વિબંધ હોય એટલે કયું સંકરણ આવે sp2। કાર્બનની 3 sp2 કક્ષકો 3 સિગ્મા બંધ બનાવે, એટલે 3 સંકૃત કક્ષકો કેટલા સિગ્મા બંધ બનાવે 3, એક આ 2 અને એક 3, કારણ કે એક પાઈ બંધ બને, એટલે sp2માં કાર્બન he 3 sp2, એટલે 3 sp2 કક્ષકો આ રીતે બને, 2pz ભાગ લે નહીં સંકરણમાં। એ ત્રણે વચ્ચેનો ખૂણો 120 બને। લખ્યું છે 3 સિગ્માબંધમાંથી એક ઓક્સિજનની એક 2pz અર્ધપૂર્ણ કક્ષક સાથે સમિશ્રણથી CO સિગ્માબંધ તરીકે હોય છે। sp2 કાર્બનની સંકરણમાં ભાગ ન લેતી 2pz કક્ષક ઓક્સિજનની 2p કક્ષકની સાથે સમિશ્રણ પામીને એક પાઇબંધ રચે છે। શું બનાવે? એક પાઇબંધ। કાર્બોનિલમાં ઓક્સિજન કાર્બોનિલમાંના ઓક્સિજન ઉપર 2 અર્ધબંધકારક ઇલેક્ટ્રોનિકમાં હોય જે દેખાય જ છે। કેટલી પેર છે? ઉપરની બાજુ 1, નીચેની બાજુ 1, એટલે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં હોય। એમાં sp2 સંકરણ હોવાના કારણે આ કાર્બન તેની સાથે જોડાયેલા 3 પરમાણુઓ એક જ સમતલમાં હોય છે। 3 પરમાણુ ક્યાં જોવા મળે? એક જ સમતલમાં। કાર્બન અને જે ઓક્સિજન ઉપર આપણે અહીંયા જોઈએ એમ અર્ધપૂર્ણ 2p કક્ષકો શું હોય? એકબીજાને પરસ્પર સમાંતર અને સમતલને લંબ હોય। 2 જે 2pz કક્ષકો છે જે સંકરણમાં ભાગ નથી લેતી, એકબીજાને સમાંતર હોય અને લંબ હોય, જે પાઇબંધ બનાવે છે। યાદ રાખજો, જે સંકરણમાં ભાગ ના લે એ પાઇબંધ બનાવે। એટલે આ જે પાઇબંધનું ઇલેક્ટ્રોન વાદળ છે એ સમતલની ઉપર અને નીચે બંને બાજુએ ફરતું હોય છે અને એમાં બંધકોણ 120° હોય છે। વળી કાર્બોનિલમાં કાર્બન ઉપર δ+ આવે અને ઓક્સિજન ઉપર δ- આવે, એટલે એવું કહી શકાય કાર્બનની વિદ્યુત ઋણતા કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, એના માટે તે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઓક્સિજન તરફ વધારે ખેંચાયેલા રહે અને બંધ ધ્રુવીય બને। એટલે કે કાર્બનિલ સંયોજનો નોંધપાત્ર દ્વિધ્રુવીય ચાક માત્ર ધરાવે છે અને ઇથર કરતાં પણ વધારે ધ્રુવીય છે। કોના કરતાં? ઇથર કરતાં। સહસ્પંદન બંધારણ જોઈએ। આ 2 સહસ્પંદન બંધારણ આપ્યું ને એના ઉપરથી સંકૃત બંધારણ, એટલે એવું કહેવાય
કે સંકૃત બંધારણો દર્શાવે છે કે કાર્બોનિલ સમૂહ ઊંચી ધ્રુવીયતા ધરાવે છે. બધા ધ્રુવીય છે અને એમની ધ્રુવીયતા ખૂબ જ વધારે છે. કાર્બોનિલ સમૂહમાં કાર્બન પરમાણુ અંશત ધન વિસ્ફળ ધરાવે છે, આપણને ખબર છે. એટલે ઇલેક્ટ્રોન અનુરાગી લુઇઝ એસિડ કેન્દ્રનો ઓક્સિજન પરમાણુ તેની ઉપરના ઋણભાર સાથે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે કેન્દ્રાનુરાગી કેન્દ્ર બને છે. એટલે બધા શું બને? કેન્દ્રાનુરાગી કેન્દ્ર. હવે આપણે જોઈએ બનાવટ. આલ્કોહોલના ઓક્સિડેશનથી આલ્ડિહાઇડ અને કીટોન બને. શું યાદ રાખવાનું? પ્રાથમિક આલ્કોહોલ હોય તો આલ્ડિહાઇડ બને, અને દ્વિતીયક આલ્કોહોલ હોય તો કીટોન પ્રાપ્ત થાય. તે જ વસ્તુ જો સમજાય છે પ્રાથમિક માટે, તો પ્રાથમિક આલ્કોહોલ સંયોજનોનું નિયંત્રિત ઓક્સિડેશન કરવાથી આલ્ડિહાઇડ સંયોજનો બને છે. પ્રાથમિક આલ્કોહોલ RCH2OH છે, એનું આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા K2Cr2O7 પ્લસ H2SO4 CrO3ની હાજરીમાં ઓક્સિડેશન કરીએ તો આપણને આલ્ડિહાઇડ મળે. મેં તમને કીધું તો ઇથેનોલમાંથી શું મળે? ઇથેનાલ. પ્રોપેનોલમાંથી પ્રોપેનાલ અને બ્યુટેનોલમાંથી બ્યુટેનાલ મળે. જો એનું ઓક્સિડેશન આપણે PCC એટલે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ એના વડે કરવામાં આવે તો પણ આલ્ડિહાઇડ જ બને છે. હવે દ્વિતીયક આલ્કોહોલ માટે વાત કરીએ. દ્વિતીયક આલ્કોહોલનું જો ઓક્સિડેશન કરીએ તો હંમેશા કીટોન જ મળે. આ દ્વિતીયક આલ્કોહોલ કેમ? આલ્કોહોલવાળો જે કાર્બન છે એ બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે, એટલે એને આપણે શું કહીએ? દ્વિતીયક આલ્કોહોલ. તેમાંથી શું બન્યું? કીટોન. ખાલી OH એ ઓમાં કન્વર્ટ થયા, બાકી બધું એમનું એમ. આ આપણને આપ્યું છે. શું કહેવાય આને? પ્રોપેન ટુ ઓલ. એમાંથી પ્રોપેન ઓન બની જાય. એટલે લોજિકલી તમે આ રીતે દર્શાવી શકો એને. CH3CH CH3OH એટલે કે આ જે સમૂહ છે અને આ જે સમૂહ છે એ બંને જ ખાલી આ OHનું અહીંયા દ્વિબંધમાં કન્વર્ઝન થાય. એટલે પ્રોપેનાલમાંથી પ્રોપેનોન બની જાય, પ્રોપેન ટુઓલમાંથી. એ જ રીતે બ્યુટેન ટુઓલમાંથી બ્યુટેનોન બને, અને એ રીતે C6H5OH CH જોડે જ્યાં OH છે ત્યાં સી ડબલ બોન્ડ ઓ થઈ જાય અને CH3OH. તો આ રીતે પ્રાથમિક આલ્કોહોલમાંથી આપણને આલ્ડિહાઇડ મળ્યો અને દ્વિતીયકમાંથી કીટોન. એ પછી આપણે આલ્કોહોલ સંયોજનોના વિહાઇડ્રોજનીકરણ એટલે પાણીનો એક અણુ છૂટો પડે, એમાંથી આલ્ડિહાઇડ અને કીટોનની બનાવટ જોઈએ. અહીંયા લખ્યું છે આ ઔદ્યોગિક અનુપ્રયોગની પદ્ધતિ છે અને એમાં આલ્ડિહાઇડ આલ્કોહોલની બાષ્પને ભારે ધાતુ ઉદ્દીપક AG અને CU ઉપરથી પસાર કરવામાં આવે છે. પ્રાથમિક આલ્કોહોલનું વિહાઇડ્રોજનીકરણ થઈ એટલે પાણીનો અણુ દૂર થઈ આલ્ડિહાઇડ અને દ્વિતીયક આલ્કોહોલનું વિહાઇડ્રોજનીકરણ થઈને કીટોન બને છે. પ્રાથમિકમાંથી આલ્ડિહાઇડ બને, દ્વિતીયકમાંથી કીટોન બને. એના માટે
समीकरण आप्यू छे, प्राथमिक आल्कोहल छे एमांथी आल्डिहाइड बन्यो, आ जे आ CH2 छे CH2OH ए आखो आल्डिहाइड में कन्वर्ट थई गयो एवुं बी कहेवाय। એટલે મિથેનોલમાંથી મિથેનાલ બને, ઇથેનોલમાંથી ઇથેનાલ બને, પ્રોપેનોલમાંથી પ્રોપેનોલમાંથી પ્રોપેનાલ બને, દ્વિતીયક આલ્કોહોલ છે તેમાંથી કીટોન બનશે, પ્રોપેન ટુઓલ છે તેમાંથી પ્રોપેન ઓન બને છે। પ્રક્રિયા પરિસ્થિતિ બધામાં CU 543 યાદ રાખવાનું છે બધામાં। एना पछीनी प्रक्रिया जुए हाइड्रोकार्बन संयोजनों में आल्डिहाइड और कीटोन संयोजनों की बनावट उदाहरण आप समझाओ। तो सौथी पहला आल्किन संयोजनों में ओजोनोलिसिस प्रक्रिया जे तमने 11मा धोरण में आई गई है तेमांथी आल्डिहाइड और कीटोन मिश्रण बने जो एम शू आप जम के इथेन आप CH2 डबल बॉन्ड CH3 ओथी जाते प्रक्रिया करिए पहलो बीजो तीजो बे जगह CH3 मुकवानू आपने अँ इथिलीन ओजोनाइड मळ्यो कई रीते मले जोई लो आ एको આ બીજો અને ત્રીજો અને વચ્ચે CH2 CH2 અહીંથી બ્રેક થાય એટલે આ CH3OH બની જાય અને બીજામાં બી HCHO એમાં બી મિથેનોલ બને એટલે બે મોલ HCHO બને આપણને। એ જ રીતે પ્રોપીનમાંથી ઇથેનોલ અને મિથેનોલ બનાવ્યો, પ્રોપીન છે અહીંયાથી બ્રેક કરી નાખો એટલે ઇથેનોલ બની ગયો અને આ મિથેનોલ બની ગયો, ઇઝી। હવે કીધું 2-મિથાઇલ પ્રોપેનમાંથી પ્રોપેનોનને મિથેનાલ બનાવો, તો સૌથી પહેલાં તો 2-મિથાઇલ કઈ રીતે લખાય 2-મિથાઇલ, તો કે 1, 2 અને 3 એની જોડે CH3 2-મિથાઇલ પ્રોપીન ગમે તે બાજુ દ્વિબંધ ચાલે। હવે એની આપણે O3 સાથે પ્રક્રિયા કરીએ તો ઓની એક બાજુએ CH3C અને આપણને અહીંયા આગળ બ્રેક જો ક્યાંથી થાય છે, અહીંથી બ્રેક થયું, અહીંથી બ્રેક થયું એટલે આપણને મિથેનોલ પ્લસ પ્રોપેન 2-ઓન બને, એક આલ્ડિહાઇડ બને એક કીટોન મળે। આલ્કાઇન સંયોજનોમાં જલ્દીયકરણ વડે આલ્ડિહાઇડ અને કીટોનની બનાવટ એટલે ઇથાઇનમાંથી આપ્યું છે, ઇથાઇનની H2SO4 અને HGSO4ની હાજરીમાં પાણી ઉમેરીને પ્રક્રિયા કરાય એટલે ઇથાઇન પ્લસ H2O પ્રક્રિયા પરિસ્થિતિ આપી દીધી છે। એટલે ઇથાઇનમાંથી પહેલાં શું થાય, વિનાઇલ આલ્કોહોલ એટલે કે CH2 ડબલ બોન્ડ CHOH હવે સમઘટકીકરણ કરીએ
તો કુલ કાર્બન બે જ છે, એટલે બે કાર્બનવાળી નિપજ CH3CH હોય એટલે મિથેનાલ ઇથેનાલ બને. અને છેલ્લી રિએક્શન પ્રોપાઇનમાંથી એસિટોન, એટલે પ્રોપાઇન લખ્યું, એસિટોન એટલે આપણે OH લખતા હતા. 333 કેલ્વિન જલીયકરણ એટલે પાણીનો અણુ છૂટો પડે છે, એટલે CH3COH. ફરીથી પ્રોપેનોનનું અહીંયા પ્રક્રિયા કરીએ આપણે. અરે જુઓ, પ્રોપાઇન છે એના પાણીના અણુ સાથે પ્રક્રિયા કરીએ તો OH અહીંયા આવે અને OH અહીંયા જોડાય. એટલે જુઓ, CH3C જોડે OH ડબલ બોન્ડ CH2 લખ્યું, અને સમઘટકીકરણ થાય એટલે આ CH3 એઝ ઇટ ઇઝ અહીંયા CH3 આવે, એના વચ્ચે CO આવી જાય એટલે પ્રોપેનોન બને. આ રીતે તમને સમઘટકી તો અરે સોરી પ્રોપાઇનમાંથી પણ એસિટોન બનાવતા શીખ્યું. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. બાકીની ઇમ્પોર્ટન્ટ રિએક્શન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ કરીશું. આ લેક્ચરમાં બહુ ખાસ આપ્યા નથી, ખાલી પહેલી જ રિએક્શન ધ્યાનથી જોઈ લેજો બનાવે રાસાયણિક પ્રક્રિયા બનાવટની અંદર. બાકી બધું નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. ઓકે, થેન્ક યુ.